ચારથી છ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન યોજાયેલી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટના સમાપન સમારોહમાં ખેલાડીઓને પાઠવતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેલાડીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે કેદીઓ માટે જેલ ખરા અર્થમાં ગૃહ બનાવવી જોઈએ રાજ્યપાલે આ પ્રસંગે માનવીય અભિગમ સાથે જેલ સુધારણા પર ભાર મૂક્યો હતો ગુજરાત જેલ પ્રશાસન અને પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરો નવી દિલ્હી દ્વારા ગુજરાતના યજમાન પદે યોજાયેલી છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ બે હજાર બાવીસના સમાપન સમારોહમાં રાજ્યપાલે વિજેતા ટીમને પુરસ્કાર ટ્રોફી આપી શુભકામનાઓ પાઠવી હતી રાજ્યપાલે જણાવ્યું હતું કે જેલ તંત્ર દ્વારા જેલમાં એવું વાતાવરણ નિર્માણ પામે કે અપરાધી સજા કાપ્યા બાદ અપરાધી ન રહે રાજ્યપાલે જણાવ્યું હતું કે દેશમાં જેલ સુધારણા માટે અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે તેમણે કેદીઓમાં જેલકાળ દરમિયાન કૌશલ્ય વિકાસ પર જોર આપતા જણાવ્યું હતું કે કેદીઓમાં કૌશલ્ય નિર્માણ કરવાથી સજા ભોગવ્યા બાદ કેદીઓ રોજગારી મેળવી શક આ અવસરે જેલ અને સુધારાત્મક વહીવટના અધિક મહાનિર્દેશક કે એલ એન રાવે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ભાઈચારાની ભાવના રાજ્યોની કાર્યપ્રણાલી અને કાર્ય સંસ્કૃતિનો પરસ્પર પરિચય તેમજ એકતાની ભાવના મજબૂત થાય તે આ મીટનો હેતુ હતો જે સાર્થક થયો છે ત્રણ દિવસ દરમિયાન અહીં ઓગણીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છિ આ પ્રસંગે પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરો નવી દિલ્હીના ડીજી બાલાજી શ્રીવાસ્તવે આભાર પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા અપાયેલા વિવિધ લક્ષ્યાંકોને પૂર્ણ કરવા અમે કટિબદ્ધ છીએ આ મીટ થકી સ્પર્ધકોમાં જીતવાનું જુનૂન અને હાર હજમ કરવાની હિંમત પણ વધી છે આ ત્રિદિવસીય પ્રિઝન મીટમાં આશરે નવસો ખેલાડીઓ સામેલ થયા હતા જેમાં ક્વીઝ જેલ સ્વચ્છતા કમ્પ્યુટર અને ટેકનોલોજી વન મિનિટ ડ્રીલ કબડ્ડી સંગીત વોલીબોલ સહિતની વિવિધ અઢાર સ્પર્ધાઓના વિજેતાઓને રાજ્યપાલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી